તો મિત્રો ગ્લેઝિંગ એટલે શું? ગ્લેઝિંગ એ જ્યારે ગ્રાઇન્ડિંગ વ્હીલ ઉપર ગ્રાઇન્ડિંગની પ્રોસેસ કરવામાં આવતી હોય છે ત્યારે ગ્રાઇન્ડિંગ વ્હીલ ઉપર એટલે કે એબ્રેસિવ વ્હીલની બોન્ડ જ્યારે વધારે સખત હોય ત્યારે તેમાંથી એબ્રેસિવ કણ છૂટા પડતા નથી, પરંતુ તે બુઠ્ઠા બની જાય છે. તેથી જ્યારે જોબને ઘસવામાં આવે છે ત્યારે વ્હીલની સપાટી ચળકતી દેખાય છે, તેને ગ્રાઇન્ડિંગ વ્હીલનું અથવા તો વ્હીલનું ગ્લેઝિંગ કહેવામાં આવે છે. તો આથી મિત્રો ગ્લેઝિંગની વ્યાખ્યા અથવા તો જાણકારી. તો ગ્લેઝિંગ જે ખામી છે, તો ગ્લેઝિંગની ખામી બે રીતો વડે દૂર કરી શકાય છે. તેમાં એક તો ડ્રેસિંગ, બીજું ટ્રુઈંગ. તો આપણે ડ્રેસિંગ અને ટ્રુઈંગ બંને વિશે ડિટેલમાં જાણીશું. તો મિત્રો ડ્રેસિંગ એ ડ્રેસિંગની પ્રોસેસથી ગ્રાઇન્ડિંગ વ્હીલને આકાર આપવામાં આવે છે. તેમજ જે ગ્લેઝિંગની જે ખામી જે જણાય છે તે દૂર કરી શકાય છે. તો ડ્રેસિંગમાં ગ્લેઝ્ડ થયેલ ગ્રાઇન્ડિંગ વ્હીલને ડ્રેસિંગ વડે સુધારી શકાય છે. ડ્રેસિંગ કરવાથી લોડિંગ દૂર થાય છે. તેમાં ડ્રેસિંગ કરવાથી ગ્લેઝ થઈ ગયેલ કણો દૂર થાય છે, તેમજ નવા કણો ઉપર આવે છે. ડ્રેસિંગ વડે ખરાબ અને બિનઉપયોગી ગ્રાઇન્ડિંગ વ્હીલને કાર્યક્ષમ બનાવી શકાય છે. ડ્રેસિંગ કરવા માટે સિંગલ પોઈન્ટ ડાયમંડ ડ્રેસિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. તો બાજુમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગ્રાઇન્ડિંગ વ્હીલની બાજુમાં રેસ્ટ ઉપર ડાયમંડ ડ્રેસર, જેને 10 થી 15 ડિગ્રી ગોઠવી લેફ્ટથી રાઇટ એટલે કે ડાબીથી જમણી બાજુ અને જમણીથી ડાબી બાજુ એ રીતે ડાયમંડ સિંગલ પોઈન્ટ ડાયમંડ ડ્રેસિંગ ટૂલને ઘસવામાં આવે છે. ત્યારબાદ ટ્રુઈંગ. તો ટ્રુઈંગ એટલે શું? ગ્રાઇન્ડિંગ વ્હીલમાં ઘસારો પડવાથી તેના આકારમાં ફેરફાર થાય છે ત્યારે ગ્રાઇન્ડિંગ વ્હીલને તેનો મૂળ આકાર આપવાની ક્રિયાને ટ્રુઈંગ કહેવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટ્રુઈંગ કરવા ડ્રેસરનો ઉપયોગ કરવામાં સિંગલ પોઈન્ટ
ડ્રેસરનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રુઈંગ દરમિયાન જે જરૂરી રાખવાનું અથવા ધ્યાનમાં લેવાની બાબત છે તે 0.02 મિલીમીટરના ફીડથી વધારે ફીડ આપવી જોઈએ નહીં. ડ્રેસિંગ માટે અને ટ્રુઈંગ માટે વ્હીલ ડ્રેસરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સિંગલ પોઈન્ટ ડાયમંડ ટૂલને સેટ કરી ડાબીથી જમણી બાજુ અને જમણીથી ડાબી બાજુ યોગ્ય રીતે ગોઠવી અને ટ્રુઈંગની ક્રિયા કરવામાં આવે છે. તો ટ્રુઈંગ વડે વ્હીલને યોગ્ય આકાર આપી શકાય છે. ગ્રાઇન્ડિંગ વ્હીલની ધરી સાથે કોન્સન્ટ્રિક બનાવવામાં આવે છે. ટ્રુઈંગ કરવા માટે ડ્રેસરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ અગાઉ વાત કરી તેમ વ્હીલ ડ્રેસરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ લોડિંગ. તો લોડિંગ એટલે શું? ગ્રાઇન્ડિંગ વ્હીલ ઉપર ગ્રાઇન્ડિંગ કરવાથી જે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તેમાં સામાન્ય રીતે નરમ ધાતુઓ જેવી કે એલ્યુમિનિયમ, તાંબુ, સીસું વગેરેના ગ્રાઇન્ડિંગ વખતે ધાતુના કણો વ્હીલના હોલ એટલે કે વ્હીલમાં જે છિદ્રો હોય તેમાં ફસાઈ જાય છે, જેને આપણે ગ્રાઇન્ડિંગ વ્હીલનું લોડિંગ કહેવામાં આવે છે. તો લોડિંગ થવાના કારણે એબ્રેસિવ કણોને ક્લિયરન્સ જે હોય તે મળતું બંધ થઈ જાય છે, જેના કારણે જોબનું કટિંગ યોગ્ય રીતે અથવા તો ઝડપી થઈ શકતું નથી. તો લોડિંગની ખામી શક્ય હોય બને તો જલ્દીથી દૂર કરવી જોઈએ. આકૃતિમાં બતાવ્યા મુજબ જે પાર્ટિકલ્સ અથવા તો જે કણો જે ગ્લેઝ એટલે કે જે એમાં અમુક જગ્યા દેખાય છે અથવા તો ગ્રાઇન્ડિંગ વ્હીલમાં ડોટેડ લાઇન જેવું એટલે કે મેટાલિક પાર્ટિકલ્સ જોવા મળતા હોય છે, સરફેસ ઉપર ડોટેડ લાઇન અથવા તો સપાટી ચળકતી દેખાય છે, તે લોડિંગ ગ્રાઇન્ડિંગ વ્હીલનું લોડિંગ કહેવામાં આવે છે. મેં જે આજે લેસન વિશે માહિતી અથવા તો માર્ગદર્શન જે આપ્યું તેમાં આપ સૌને ખ્યાલ આવી ગયો હશે તેવી આશા રાખું છું.